કોરોના બેકાબુ બનતા સરકારી તંત્રનો પલ્લો હાલ ટૂંકો પડી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન કિટ રિફિલિંગ રેમડેસિવિર ઇન્જેક્શન હોસ્પિટલમાં ખાલી બેડ ટિફિન સેવા હોમ ક્વોરન્ટાઇન લોકોએ લેવાની દવાઓ સહિતની બાબતો વેરીફિકેશન કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લે કરી રહ્યા છે રાજકોટ સહિત ગુજરાતભરમાં જે કોરોના વાયરસે જે માથું ઉચક્યું છે અને દિવસે ને દિવસે જે સતત કેસમાં વધારો આવી રહ્યો છે ખાસ હોસ્પિટલો હોય કે પછી ઓક્સિજન માટે કહી શકાય લોકો છે તે કતારો લગાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે કોરોનાની બીજી લહેર આવી છે તેમાં તંત્ર અને સરકારના જે હાથ છે તે ક્યાંક ને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે ત્યારે હવે લોકો છે ખાસ રાજકોટવાસીઓ છે તે સ્વયંભૂ એકબીજાને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવીને એકબીજાને તમામ બાબતે કહી શકાય મદદ કરી રહ્યા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો વોટ્સઅપ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટવાસીઓ એકબીજા જોડાયેલા છે અનેક વોટ્સઅપ ગ્રુપો બન્યા છે જેમાં વાત કરવામાં આવે તો ઓક્સિજનની ઓક્સિજન સિલિન્ડરની વાત છે ઓક્સિજન રિફિલિંગની વાત હોય કે પછી હોસ્પિટલમાં બેડની વાત હોય આ તમામ બાબતે કહી શકાય લોકો છે કે એકબીજાને મદદ કરી રહ્યા છે દવાની વાત હોય ઇન્જેક્શન ક્યાં મળશે કઈ જગ્યાએ મળશે અને કોઈ પણ લોકો સેવા કરી રહ્યા છે તો સેવા જે સેવાની જાહેરાત આવે છે તે સાચી છે કે નહીં તે વેરીફિકેશન કરીને એકબીજા ગ્રુપમાં મૂકી રહ્યા છે અને જે કોરોનાની મહામારી છે તેમાં તંત્ર ક્યાંકને ક્યાંક ટૂંકું પડી રહ્યું છે ત્યારે ખાસ લોકો એકબીજાને મદદ કરી અને એકબીજાને જે જીવ બચાવવાની માટે પ્રયત્ન કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો ખાસ કહી શકાય લાભ ઉઠાવી અને લોકો છે તે રાજકોટવાસીઓ છે તે એકબીજાને મદદ કરતા નજરે પડી રહ્યા છે તમામ બાબતોની સોશિયલ મીડિયામાં માહિતી આપવામાં આવી રહી છે અને જે કોરોનાની મહામારી છે તેમાં ક્યાંકને ક્યાંક એકબીજાના જીવ બચે તે માટે રાજકોટવાસીઓ છે તે સોશિયલ મીડિયાનો લાભ લઈ અને એકબીજાને ચોક્કસથી મદદ કરી રહ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક તંત્ર તેના ચોક્કસથી તેમના હાથ ટૂંકા પડતા હોય તે પ્રકારના હાલની પરિસ્થિતિ સર્જાઈ રહી છે કેમેરા પર્સન કેવી નિમાવત સાથે સુજય ઠુમર રાજકોટ મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ અને